દિયોદર જાહેરમાં પશુની બલિ ચડાવવાનો વિડીયો વાયરલ થવાનો મામલો. દિયોદર ગ્રામ પંચાયતમાં દિયોદર રાજવી ગ્રામ પંચાયત સભ્યો, હિન્દુ સંગઠનો સહિત સ્થાનિકો એકઠા થયા હતા. પશુની બલિ ચડાવનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડી દેવા ફરમાન કરાયું હતું. દિયોદર ગ્રામજનો હિન્દુ સંગઠનની રજૂઆતોના પગલે નિર્ણય લેવાયો હતો. 5 દિવસ પહેલા શીખ ધર્મના લોકોએ જાહેરમાં પશુની કતલ કરતા વિડીયો વાયરલ કર્યો હતો. છેલ્લા 5 દિવસથી જે એક મૂગા પશુની હત્યાનો વિડીયો વાયરલ થયો હતો, ગામ લોકોમાં એક રોષ હતો કે આ કુટુંબ ગામમાં ના રહેવું જોઈએ. તો ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે. આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને, તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ભાઈ ગામનો એક જ અવાજ છે કે તમે ગામમાં રહેવા જોઈએ નહીં, અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી. અને બાપુ સાહેબે પણ કહ્યું છે કે આપ ગામમાં ના રહો તો જ અમારી ગામની શાંતિ જળવાય, અને જે આજે નિર્ણય કર્યો છે ખરેખર ગામ માટે એક સારી વાત છે. સાથે તમામ સમાજો, તમામ યુવાનો ભેગા થઈને જે દિયોદરની શાંતિ જાળવવા માટેનો પ્રયત્ન છે ખરેખર એક સરાહનીય કામ કર્યું છે. લોન પર ફોન, 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.